लास्ट लेक्चर में आपने सापेक्ष स्थानांतर विषय समझा लिया। हवे आ लेक्चर में आ पार्ट में पार्ट 14 प्रकरण 3 प्रकरण 3 11 साइंस पार्ट 14 सापेक्ष वेग विषय आपने माहिती मेळवानी छे। तो मित्रों सापेक्ष वेग नी माहिती मेळवता पहला आपने शुरुआत में निर्देश फ्रेम विषय माहिती मेळवी गया। तो निर्देश फ्रेम એટલે શું? તો એ વખતે પણ મેં તમને કીધું હતું કે અવલોકનકાર જે પરિસ્થિતિમાંથી જે સ્થિતિનું અવલોકન કરે, દાખલા તરીકે અત્યારે હું ઊભો છું તો હું શું થઉં અવલોકનકાર, અને સામે રોડ ઉપર બાઇક ને ગાડી ને રિક્ષા જીપ ને માણસો ચાલ્યા જાય છે, ટ્રેક્ટર જાય છે, બસ જાય છે, આ બધાનું નિરીક્ષણ કરું છું તો હું શું થઉં? નિર્દેશ ફ્રેમ। તો મિત્રો अवलोकनकार जे परिस्थिति माथी जे स्थिति नु अवलोकन करे छे तेने निर्देश फ्रेम तरीके ओळखवामां आवे छे। तो अहींया आपणने बे निर्देश फ्रेम आपेली छे, तो ध्यान राखजो अहींयो आ पी छे ने एने आपणे माखी कही दी। शुं कही दी? माखी। बराबर। बीजी वात કે અહીંયા અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિનું અવલોકન કરે છે એનું મહત્વ છે। અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિનું અવલોકન કરે છે એ મહત્વનું છે। હવે એ કઈ રીતે? દાખલા તરીકે કોઈ અવલોકનકાર છે ને સ્થિર રહીને બધું અવલોકન કરે છે ઊભા ઊભા, બરાબર। કોઈ અવલોકનકાર એવો છે જે બાઇક ઉપર જાય છે અને બધી સ્થિતિનું અવલોકન કરે છે, તો એ નિર્દેશ ફ્રેમ કેવી થઈ? સ્થિર। બીજી નિર્દેશ ફ્રેમ કેવી થઈ? ગતિમાં, બરાબર। હવે જુદી જુદી નિર્દેશ ફ્રેમ દ્વારા અવલોકનો જુદા જુદા તમને મળે, બરાબર। હું ઊભો રહીને કોઈ વસ્તુનું અવલોકન કરતો હોય અને એ જ વસ્તુનું અવલોકન કોઈ વ્યક્તિ ગતિમાં છે ત્યારે પણ કરી શકે, બરાબર। તો વસ્તુ એક જ છે પણ અવલોકનકાર કેટલા છે? બે, એક ગતિમાં છે અને એક કેવો છે? સ્થિર। તો નિર્દેશ ફ્રેમ અવલોકનકાર કઈ પરિસ્થિતિમાંથી કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિનું અવલોકન કરે છે એ મહત્વનું છે। તો સૌથી પહેલો મુદ્દો અહીં લખી છે, અવલોકનકાર અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિનું અવલોકન કરે છે તે મહત્વનું છે, આ પહેલો મુદ્દો। હવે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે એક જ ગતિ કરતા પદાર્થમાં વેગ જુદા જુદા હોય। દાખલા તરીકે હું અહીંયા ઉભા ઉભા કોઈ વસ્તુ નિરીક્ષણ કરું છું, કોઈ સામે બાઇક જાય છે ને એનું નિરીક્ષણ કરું છું, પણ એ જ બાઇક નું નિરીક્ષણ એની આગળ પાછળ કોઈ વ્યક્તિ ગતિ કરતા કરતા એનું નિરીક્ષણ કરે, તો મારી સાપેક્ષે એ બાઇક નો વેગ અને ગતિ કરતા કોઈ વ્યક્તિ છે એનું અવલોકન દ્વારા વેગ બંને કેવા હોય? જુદા જુદા હોય। તો જુદી જુદી નિર્દેશ ફ્રેમ માંથી એક જ પદાર્થનો વેગ, એક જ પદાર્થની ગતિનો વેગ જુદો જુદો હોઈ શકે છે। અહીં લખું છું, જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે એક જ પદાર્થોની ગતિનો વેગ જુદો જુદો હોય છે। દાખલા તરીકે કોઈ વસ્તુ છે, તો જો તમને જે કહું એ સીધી સાદી રીતે સમજાવું, કોઈ વસ્તુ છે એ ગરમ છે, ગરમ ગરમ વસ્તુ છે, એને હું અડું, બરાબર, તો મને એનું તાપમાન છે ને 20 લાગે, પણ તમે કોઈ અડો તો તમે એનું તાપમાન તમને 25 લાગે, 30 લાગે, તો વસ્તુ તો એક જ છે પણ એના અવલોકન કેટલા થયા? બે। અને અવલોકનકાર કેટલા થયા? બે।
बराबर। तो दरेक व्यक्ति एक ज पदार्थ नु निरीक्षण करतो होय तो बधाने अवलोकन केवा होय, जुदा जुदा होय शके। तो एवी ज रीते अहींया आपणने बे निर्देश प्रेम आपेली छे। एक निर्देश प्रेम छे ए जे जमीन छे, जमीन पर उभेलो व्यक्ति छे, अने बीजी निर्देश प्रेम आपेली छे बी जे ट्रेन तरीके आपणे लीधी, ट्रेन मां बेठेली व्यक्ति माटे। અને આ બંને આ માખી પી છે ને એનું અવલોકન કરે છે, માખી પી નું અવલોકન કરે છે। તો હવે શું થશે એનો બે ધ્યાન રાખો। ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહુ સિમ્પલ વસ્તુ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન પર उभेली व्यक्ति निर्देश प्रेम ए छे। केटलू छे ए, अने तेनु माखी पी थी अंतर निर्देश प्रेम ए नी सापेक्षे निर्देश प्रेम एनी सापेक्षे माखी पी नु अंतर अहीं थी लई अने अहींया सुधी केटलू आपेलू छे एक्स पी ए जेटलू छे। आने बोलाय शुं, बोलाय केवी रीते, मैं आवुं लखेलू छे एक्स पी ए, आनो मतलब शुं थाय, निर्देश प्रेम एनी सापेक्षे माखी पी नु अंतर, निर्देश प्रेम एनी सापेक्षे माखी पी नु अंतर, थई गयुं। तो निर्देश प्रेम एनी सापेक्षे माखी पी नु अंतर एक्स पी ए छे। आवी ज रीते आकृतिमां दर्शाव्या प्रमाणे ट्रेन नी निर्देश प्रेम बी छे। ट्रेन नी निर्देश प्रेम केवी लीधी आपणे बी छे। निर्देश प्रेम बी नी सापेक्षे निर्देश प्रेम बी नी सापेक्षे माखी पी नु अंतर एक्स पी बी छे। आनो मतलब शुं थाय, बी नी सापेक्षे निर्देश प्रेम बी नी सापेक्षे पी नु अंतर, बराबर। चलो आने आपणे लखवुं होय, निर्देश प्रेम ए नी सापेक्षे पी नु अंतर आपणे लखवुं होय तो शुं थशे निर्देश प्रेम ए नी सापेक्षे पी नु अंतर बराबर ओ थी क्या जवानुं पी सुधी, तो ओ पी बराबर शुं लखी शको एक्स पी ए। ओ पी बराबर शुं लखी शको एक्स पी ए। એવી જ રીતે નિર્દેશ પ્રેમ બી ની સાપેક્ષે માખી પી નું અંતર બરાબર ઓ ડેશ પી, ઓ ડેશ પી પી બરાબર એક્સ એક્સ પી બી, બી ની સાપેક્ષે પી નું અંતર। હવે બે નિર્દેશ પ્રેમ વચ્ચેનું અંતર કઈ રીતે લખાય? બે નિર્દેશ પ્રેમ વચ્ચેનું અંતર અહીં જો મેં લખેલું છે એ ની સાપેક્ષે બી નું અંતર, તો અહીં લખું છું નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષે એ ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ બી નું અંતર બરાબર
ઓ ડેશ ઓ ઓ ડેશ બરાબર શું થાય ઓ ઓ ડેશ બરાબર શું થાય એક્સ બી એ એક્સ બી એ થઈ ગયું તો નિર્દેશ પ્રેમ એ ની સાથે છે P નું અંતર OP બરાબર XPA નિર્દેશ પ્રેમ B ની સાથે છે P નું અંતર O ડેશ P બરાબર XPB O થી P XPA O O ડેશ થી P XPB અને O O ડેશ XBA મિત્રો તમે છે ને આવું કઈ જોઈ ગયા છો દસમા ધોરણમાં અહીંયા ધ્યાન રાખજો માની લો કે અહીંયા A બિંદુ છે અહીંયા C બિંદુ છે અને અહીંયા B બિંદુ છે તો મારે AB બરાબર લખવું હોય AB બરાબર લખવું હોય તમે શું લખો AC + CB AC + CB કરું ને એટલે મને આખું અંતર AB મળી જાય બરાબર તો અહીંયા પણ આપણે એવી જ રીતે આગળ વધશું આ OB બરાબર O થી P નું અંતર બરાબર OO ડેશ પ્લસ ઓ ડેશ પી ઓપી બરાબર ઓ ઓ ડેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપી બરાબર ઓ ઓ ડેશ પ્લસ ઓ ડેશ પી આ ઓપી બરાબર ઓ ઓ ડેશ પ્લસ ઓ ડેશ પી હવે ઓપી બરાબર તમને શું મળ્યું છે અહીંયા તો કે એક્સ પી એ ઓ ઓ ડેશ બરાબર તમને શું મળ્યું છે તો કે એક્સ બી એ પ્લસ ઓ પી ઓ ડેશ પી બરાબર શું મળ્યું છે તો કે એક્સ પી બી બધાને આપણે અહીંયા કિંમત મૂકી દીધી બરાબર આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1 મિત્રો આપણે હજી સાપેક્ષ વેગ શોધવાનો છે અહીંયા આપણને મળ્યું શું હજી સાપેક્ષ અંતર મળ્યું શું મળ્યું અંતર તો અંતર પરથી મારે જો વેગમાં જવું હોય તો આપે આપણે આ સમીકરણનું સમયની સાપેક્ષમાં શું કરવું પડશે વિકલન કરવું પડશે બરાબર તો અહીંયા આપણે વિકલન કરીએ પણ અહીંયા એક સ્ટેપ આપણે વધારી દઈએ અહીંયા આપણે આ લખી x b a ને હું સૂત્રનો કર્તા બનાવું તો શું થશે તો કે એક્સ પી એ આને પહેલી બાજુ લઈ જાઉં એટલે માઇનસ એક્સ પી બી આ સમીકરણ નંબર 1 આ મને હજી અંતર મળ્યું છે કોની સાપેક્ષે કોનું અંતર મળ્યું તો કે એ ની નિર્દેશ પ્રેમ એની સાપેક્ષે બી નું અંતર નિર્દેશ પ્રેમ બી નું અંતર નિર્દેશ પ્રેમ એ ની સાપેક્ષે માંથી પી નું અંતર નિર્દેશ પ્રેમ બી ની સાપેક્ષે માંથી પી નું અંતર મારે તો વેગ શોધવાનું છે તો આ તો હજી મને અંતર મળ્યું તો અંતર ઉપરથી મારે વેગમાં જવું હોય તો મારે ફરજિયાત શું કરવું પડે વિકલન કરવું પડે તો સમીકરણ 1 નું t ની સાપેક્ષે સમીકરણ a નું t ની સાપેક્ષે વિકલન કરતા ચાલો આનું વિકલન કરીએ તો વિકલન કરવાથી આપણને શું મળે તો અહીંયા આપણે લખી x d x p a upon d t બરાબર d x p a divided by d t minus d x p b divided by d t આ બધાયનો આપણે સમયની સાપેક્ષે શું કરને કો વિકલન અંતર ભાગ્યા સમય એટલે શું થાય વેગ તો અહીંયા અંતર ભાગ્યા સમય શું લખી શકી વેગ v b a અહીંયા શું લખી શકી v p a માઇનસ અહીંયા શું લખી શકી v p b તો આ તમારો થઈ ગયું સાપેક્ષ વેગ હવે આને લખાય કઈ રીતે આને લખાય કઈ રીતે તો અહીં લખું છું જ્યાં v b a બરાબર નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ b નો વેગ નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ b નો વેગ આ પ્રથમ થઈ ગયું હવે બીજું લખીએ v p a બરાબર નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષે
पी नो वेग एनी सापेक्षे माथी पी नो वेग अने छेले वी पी बी वी पी बी बराबर निर्देश फ्रेम बी नी सापेक्षे माथी पी नो वेग। चलो आटलू कम्प्लीट बराबर। तो अहीं आपने जे मेळ्युं ए शुं हतुं, तो के बे निर्देश फ्रेम हती बे निर्देश फ्रेम हती अने एक ज वस्तु हती, बे निर्देश फ्रेम हती अने एक ज वस्तु हती। हवे शुं करवानुं छे, तो के अवलोकनकार एक ज लेवानो, अवलोकनकार केटलो लेवानो, एक ज लेवानो, अने गति करता पदार्थो केटला लेवाना, बे लेवाना थशे। तो अवलोकन काल एक अने गति करता पदार्थो आपणे बे लेवाना। अहींया अवलोकन काल बे हता अने पदार्थ एक हतो। हवे बीजो किस्सो आपणे शुं लेशुं, पदार्थ बे लेशुं अने अवलोकन काल एक ज लेशुं। दाखला तरीके હું છું, તો એક હું બે અવલોકન કરું છું। કઈ રીતે? દાખલા તરીકે એક છે ને, હું રોડ ઉપર જતી બાઇક નું નિરીક્ષણ કરું છું, અને એક છે ને મારી બાજુમાં બેઠેલા વ્યક્તિ છે ને એનું નિરીક્ષણ કરું છું। એટલે અવલોકનકાર હું એક જ થયો, અવલોકનકાર એક જ થયો, પણ પદાર્થ કેટલા થયા? તો કે બે। તો હવે શું થશે? તો કે અહીંયા ધ્યાન રાખજો, બીજો કિસ્સો શું લખીએ? અવલોકનકાર એક હોય તથા ગતિ કરતા પદાર્થો બે હોય, અવલોકનકાર એક હોય તથા ગતિ કરતા પદાર્થો બે હોય, તો સાપેક્ષ વેગ શું બને એ આપણે જોવાનું છે। તો અહીંયા આપણે ધ્યાનથી એવી આકૃતિ ડ્રો કરશું, બહુ સમજવા જેવી બાબત છે, અહીંયા ધ્યાનમાં લેજો આકૃતિ। આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ ઉગમ બિંદુ, બરાબર? અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલી છે, બરાબર? અને ત્યાંથી છે ને એ બે પદાર્થનું નિરીક્ષણ કરી રહ્યો છે। આ કોઈ પદાર્થ એ છે અને આ કોઈ પદાર્થ બી છે। આ જમીન છે, ઓ જમીન ઉપર ઉભેલી કોઈ વ્યક્તિ છે, બરાબર? અને એ પદાર્થ એ નું નિરીક્ષણ કરે છે અને એ પદાર્થ બી નું નિરીક્ષણ કરે છે। હવે આ જે અંતર છે ને, અહીંથી અહીંયા સુધીનું એ આપણે લઈએ આર એ જી। જી એટલે ગ્રાઉન્ડ, એટલે જમીન, જમીનની સાપેક્ષે એ નું અંતર, એ જમીન છે ને, જમીન ઉપર વ્યક્તિ કોઈ ઉભો છે, જમીનની સાપેક્ષે કોણ એ નું અંતર, અને આ જે અંતર છે એને આપણે શું લખી? બીજી, જમીનની સાપેક્ષે કોણ બી નું અંતર, બરાબર? અહીંયા આપણે જોડી દેવાનું, બરાબર? આને આપણે આમ પણ લખી શકીએ, બી એ એની સાપેક્ષે, આની સાપેક્ષે આનું અંતર, બરાબર? અથવા કરી તમે આમ પણ લખી શકો, આર એ બી, બી ની સાપેક્ષે એ નું અંતર, કારણ કે અહીંયા બે બાજુ નક્કી કરી શકાય, એ ની સાપેક્ષે બી એ લઈ શકો અને બી ની સાપેક્ષે એ પણ તમે લઈ શકો છો। થઈ ગયું? પડી ખબર? તો હવે સૌથી પહેલા એક જ વ્યક્તિ છે અને બે પદાર્થ આપેલા છે, તો હવે શું કરવું? તો પહેલા આપણે લખી શકી, જમીનની સાપેક્ષે બિંદુ એ નું અંતર, જમીનની સાપેક્ષે બિંદુ બી નું અંતર, તો આપણે પહેલા લખી છે, અથવા વેગ લખી તો ડાયરેક્ટ મળી જશે, જમીનની સાપેક્ષે બિંદુ એ નો વેગ, જમીનની સાપેક્ષે બિંદુ બી નો વેગ, આ લખી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ જમીનની સાપેક્ષે બિંદુ એ નો વેગ,
बराबर वी ए जी जमीन की सापेक्षे बिंदु ए नो वेग। एवी ज रीते जमीन की सापेक्षे बिंदु बी नो वेग बराबर बी बी जी। थैंक यू। हवे प्रथम आपणे पदार्थ बी नो पदार्थ ए नी सापेक्षे वेग लईए। पदार्थ बी नो पदार्थ ए नी सापेक्षे वेग लेता अहींया लखो पदार्थ बी नो पदार्थ ए नी सापेक्षे वेग लेता। तो पहला तो आम लखी सकी बी नी सापेक्षे ए नो वेग पदार्थ ए नो पदार्थ बी नो पदार्थ ए नी सापेक्षे वेग आई सॉरी ए नी सापेक्षे बी नो वेग आवो लखी सकी। हवे जोजो हूँ तमने जे कहू खास ध्यान रखो हूँ पदार्थ ए छु मारी सामे पदार्थ बी छे बराबर तो मारी सापेक्षे ए नो वेग प्रारंभिक। तो सौथी पहला तो तमारे शू लखवू पड़े ए अहींया ध्यान थी जोजो ए नी सापेक्षे बी नो वेग ए नी सापेक्षे बी नो वेग शू लखी शकाय VB माइनस VA लखी सकी શું લખી શકી VB માઈનસ VA ફાઈનલ થઈ VBA બરાબર બરાબર VB માઈનસ VA ચાલો આવું થઈ ગયું પણ બંને ક્યાં છે ગ્રાઉન્ડ ઉપર અહીંયા શું આવ્યું G ગ્રાઉન્ડ ની સાપેક્ષે B નો વેગ ગ્રાઉન્ડ ની સાપેક્ષે A નો વેગ पड़ी खबर। हवे आने से ना नाम लख बीबीए बराबर तो जो अहीं खास ध्यान राखजो हूँ छे ने एक वस्तु तमने शीखवाडू अहीं बीबीए छे ने जो आ बीए करू ने आ बीए करू ने तो आ निशानी शुं थाय बदलाई जाय अहीं बीए छे ने एनु एबी छे ने एनु बीए करू तो आगळ शुं थई जाय माइनस ટૂંકમાં તમે અહીંયા કોઈ પદાર્થને ચેન્જ કરો છો તો સામે નિશાની પણ શું થઈ જાય ચેન્જ બરાબર દાખલા તરીકે એ ની સાપેક્ષે બી નો વેગ જો તમે પ્લસ લેતા હોય ને તો બી ની સાપેક્ષે એ નો વેગ શું થઈ જાય માઇનસ થઈ જાય એ ની સાપેક્ષે બી નો વેગ તમે પ્લસ લો તો બી ની સાપેક્ષે એ નો વેગ પ્લસ થઈ જાય માઇનસ થઈ જાય બરાબર તો અહીંયા એ બી લખું અને અહીંયા બી એ લખું કારણ કે નિશાની શું થાય ફરી જાય બરાબર તો અહીંયા આપણે આવું છે કરીએ અહીંયા બી જી બી પણ કેવા આવે માઇનસ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ જી એ થઈ ગયું પડે ખબર કે નહીં હવે વી બી એ બરાબર શું થાય અંતિમ માઇનસ પ્રારંભિક લખી શકીએ કે ન લખી શકીએ લખી શકીએ ને તો અહીંયા આપણે આને આપણે આગળ લઈ લઈએ આને આપણે પાછળ લઈ લઈએ તો થઈ જશે અથવા તો ડાયરેક્ટ તમે લખવા જાઓ તો પણ તમને ખબર પડી જશે કે શું થાય શું નહીં બરાબર તો અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ કામ કર્યું અંતિમ માઇનસ પ્રારંભિક લખીએ તો અહીંયા બીબી એ બરાબર બી એટલે અંતિમ તો અહીંયા બીબી અને એ એટલે પ્રારંભ તો બી ની સાપેક્ષે એ નો વેગ તમે શું લખી શકો બીબી માઇનસ બી એ જેટલો થઈ શકે બરાબર હવે આવી જ રીતે પદાર્થ એ નો પદાર્થ બી ની સાપેક્ષે
वेग लेता है। तो वी ए बी बी नी सापेक्ष ए नो वेग आउ थी जाए। तो चलो पहला तो वी ए जी माइनस वी बी जी अंतिम माइनस प्रारंभिक पाने हमारे सीधी भाषा में लिखू हो तो शू थे वी ए माइनस वी बी आउ थी जाए वी ए माइनस वी बी। हवे हूँ शू करू छू तो के वी ए बी बराबर आ बने माथी माइनस दिशा नी कॉमन ले लो शू ले लो कॉमन तो माइनस से ने ई प्लस थी जाए अने प्लस से ई शू थी जाए माइनस थी जाए आ माइनस से ई शू थी जाए प्लस अने प्लस से ई शू थी जाए माइनस। आने अत्यारे आपणे समीकरण नंबर 1 कही दे तो समीकरण 1 मुजब आने आपणे समीकरण नंबर 2 कही दे बराबर। तो समीकरण 1 नी किंमत समीकरण नंबर 2 मां मुकता समीकरण 1 नी किंमत समीकरण 1 नी किंमत समीकरण 2 मां मुकता शू थाय फाइनल समीकरण तमने आउ कई मळे VAB बराबर माइनस निशानी एम ने आनी जग्याए आनी जग्याए आपणे आ लखी सकी तो शू थाय ने VBA તો આનો વિદ્યાર્થી મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો હું હમણાં જ બોલ્યો હતો કે a ની સાપેક્ષે b નો વેગ કે b ની સાપેક્ષે a નો વેગ a ની સાપેક્ષે b નો વેગ જો તમે પ્લસ લો તો b ની સાપેક્ષે a નો વેગ શું થાય માઈનસ થાય છે a ની સાપેક્ષે b નો વેગ પ્લસ હોય તો b ની સાપેક્ષે a નો વેગ શું થાય માઈનસ એટલે બંને સમાન મૂલ્ય ના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। તો સમીકરણ નંબર 3 મુજબ સમીકરણ નંબર 3 મુજબ અહીંયા લખજો સમીકરણ 3 મુજબ પદાર્થ a ની સાપેક્ષે પદાર્થ b નો વેગ અને पदार्थ बी नी सापेक्षे पदार्थ ए नो वेग समान मूल्यना तथा परस्पर विरुद्ध दिशा मा होई छे આને બોલાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। તો સમીકરણ 3 મુજબ પદાર્થ a ની સાપેક્ષે પદાર્થ b નો વેગ અને પદાર્થ b ની સાપેક્ષે પદાર્થ a નો વેગ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ। તો મિત્રો અહીંયા તમારો આ ચેપ્ટર થિયરીકલ વાઇઝ આપણે પૂરું કરી છે। સૌથી પહેલો મુદ્દો એ હતો અહીંયા સાપેક્ષ વેગ એમાં બે નિર્દેશ ફ્રેમ હતી અને એકનું અવલોકન કરવાનું હતું બીજી નિર્દેશ ફ્રેમમાં એક અવલોકનકાર છે અને બે પદાર્થનું નિરીક્ષણ કરે છે। તો છેલ્લે આપણે એવું સાબિત કર્યું કે કોઈ પણ પદાર્થની સાપેક્ષે તમે બીજા પદાર્થનું નિરીક્ષણ કરો ત્યારે બંને પદાર્થો વચ્ચે જે વેગ મળે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે જેને આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ તરીકે પણ ઓળખીએ છીએ। તો મિત્રો આ લેક્ચરમાં તમારે સાપેક્ષ વેગના પણ ટોપિક અહીંયા પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે પણ કાંઈ છે એ આપણે ચલાવી દઈશું। તમારે જે ડિફિકલ્ટી છે અમુક છોકરાઓને સ્વાધ્યાયનો દાખલો 33મો ચેપ્ટર નંબર 2 એની જે ડિફિકલ્ટી છે એનું સોલ્યુશન આપણે એક અલગથી પાઠ બનાવી અને એમાં મોકલી દેશું બરાબર જેથી કરીને તમે ફરી વખત જોઈ લો અથવા તો આપણે એવું કરશું કે જ્યારે ઝૂમ મીટિંગ થશે ત્યારે હું ઓનલાઈન આવી રીતે તમને ભણાવી દઈશ એટલે બધાની ડિફિકલ્ટી એક સાથે સોલ્વ થઈ જશે। તો અહીંયા તમારું થિયરીકલ વાઇઝ ચેપ્ટર પતી ગયું છે ત્રીજું ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ પાર્ટથી ચાલુ કરશું। બીજું એ
કે જો દિવાળી પછી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ જશે તો મેં તમને પહેલા કીધું હતું અને હજી પણ કહું છું કે તમારી જે ડિફિકલ્ટી પહેલા હશે એનું આપણે સોલ્યુશન કરાવી અને પછી આપણે આગળ જવાનું છે। બીજું એ કે ઘણા બધા છોકરાઓને એવો પ્રશ્ન હોય કે સાહેબ હવે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે, પરીક્ષા આવી જશે બે મહિનામાં 11મા ધોરણની, સાહેબ સિલેબસ પતશે, સિલેબસ પત્યા વગર સાહેબ આપણે 12મા જતા રહીશું, તો આપણે એવું કરવાનું નથી। આપણે અહીંયા કમ્પ્લીટલી ધોરણ 11નો બધો જ સિલેબસ પૂરો કરી નીટ અને જેડબલી સહિત બધું પૂરું કરી અને પછી જ આપણે 12મામાં જવાનું છે। તો એ લોકો જે ચિંતા કરતા હોય એ ચિંતા ન કરતા, એ બધી રિસ્પોન્સિબિલિટી અમારી ઉપર છે। અમે તમારા દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરનું જી નીટ પણ અહીંયા તમને અમે કરાવી દઈશું, એટલે તમારે બહુ ચિંતા કરવાની નથી। અત્યારે તમારે એક જ વસ્તુ કરવાની છે, શાંતિથી જે પણ કાંઈ આ લેક્ચર અમે તમને મોકલીએ છીએ એ રાબેતા મુજબ એક જગ્યાએ શાંતિથી બેસીને આખો વિડીયો કમ્પ્લીટલી જોઈ અને એની ફેરબુક સરસ મજાની બનાવવાની છે, જેથી કરીને તમને વાંચવામાં અનુકૂળતા રહે, સરળતા રહે, બરાબર। બાકી ડિફિકલ્ટીની કોઈ ચિંતા કરવાની નથી, એ અમે અહીંયા સોલ્વ કરાવી દઈશું અને આશા રાખીએ છીએ કે આવતા મહિનાથી સ્કૂલ ચાલુ થઈ જાય, જેથી કરીને આપણે બધા રૂબરૂ એક સાથે મળી શકીએ અને ક્લાસમાં આનો અભ્યાસક્રમ આપણે ચાલુ કરી શકીએ। ઓકે, થેન્ક યુ।